અગાઉના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.3 એક્ઝામ્પલ નંબર 3 એનો પહેલો અને બીજો ગણેલો. આજે હવે ત્રીજા નંબરથી શરૂ કરીએ. A12 equal to 37 સમાંતર શ્રેણીમાં A12 equal to 37 D equal to 3 આપેલા છે એ શોધવાના છે અને S12 એટલે કે સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો શોધવાનો. तो अपने A12 आपेला छे એટલે n वालो सूत्र वापरी दईए. सौप्रथम n इक्वल टू a प्लस n माइनस 1 इनटू d. देयरफॉर A12 इक्वल टू a प्लस 12 माइनस 1 इनटू d 3 आपेला छे अपने. A12 इक्वल टू 37 a प्लस 11 इंटू 3 33. देयरफॉर 37 माइनस 33 इक्वल टू a. a प्लस 33 प्लस 33 ने आ बाजू लई आवी એટલે माइनस 33 થાય. 37 માંથી 33 છે a इक्वल टू 4. અહીંયા આપણને પહેલા જવાબ મળી જાય છે a इक्वल टू 4. હવે S12 શોધવાના છે એટલે SN વાળું સૂત્ર વાપરીએ. હવે S12 એટલે SN વાપરીને A12 એટલે અંતિમ પદ જ છે એટલે આપણે બીજું સૂત્ર બે સૂત્ર છે માનો બીજું સૂત્ર વાપરી શકીએ. SN ઇક્વલ ટુ N બાય 2 A પ્લસ L. ધેરફોર S12 ઇક્વલ ટુ 12 પદોનો સરવાળો શોધવાનો છે. 12મો પદ એ છેલ્લો પદ છે A12. S12 ઇક્વલ ટુ 12 બાય 2 ઇન્ટુ A. એની કિંમત આપણે અત્યારે મેળવી પ્લસ L એટલે AN અને AN એટલે A12 અને L પણ કહી શકાય. A12 અથવા L બંને 37 છે. ડેટ ઇઝ ઇક્વલ ટુ 6 छबे बार 41 छएका छ छचा 24. देफर S12 इक्वल टू 246. आ रीते आपने बे जवाब मिली जाए छे A 4 अने S12 246. तो विद्यार्थी भाइयों बहनों જે પ્રમાણે આપણે સ્વાધ્યાય ગણતા રહીએ એ પ્રમાણે એની આગળ જે ઉદાહરણ આપેલા છે એની પણ સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેશો. હવે 4 નંબર A315 S10 125 D શોધવાના છે અને A10 શોધવાના છે. ડી અને A10 ની કિંમત શોધવાની છે. A3 એટલે ત્રીજો પદ 15 આપેલું છે. S10 એટલે સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો 125 આપેલો છે એની મદદથી ડી શોધવાના છે અને A10 એટલે કે સમાંતર શ્રેણીનું 10મું પદ શોધવાનું છે. એટલે જે આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે એ ખાસ આપણે જોઈ લેવું. તો પ્રથમ સૂત્ર વાપરીશું an વાળું. an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an A3 લેવાના છે. A3 ઇક્વલ ટુ a ની કિંમત આપેલી નથી a પ્લસ 3 માઇનસ 1 n એટલે 3 માઇનસ 1 ઇન્ટુ d. d પણ આપણને આપેલા નથી
डी पण आपणे शोधवाना छे। आ सूत्रमां ए पण नथी जाणता अने डी पण नथी जाणता। धेरफोर ए थ्री एटले 15 ए प्लस 3d माइनस डायरेक्ट आपणे 2d लखी दईए। थ्री माइनस वन एटले टू ए प्लस टू डी। देरफोर ए प्लस टू डी इक्वल टू 15। समीकरण नंबर एक आपी दईए। फरी झड़पथी समझी लईए। सूत्र लखेलू छे एन ए थ्री लेवाना छे। एनी किंमत जाणता नथी। थ्री माइनस वन एन माइनस वन एटले टू इंटू डी ए प्लस टू डी इक्वल टू 15। હવે એસ ટેન આપેલા છે એટલે એસએન વાળું સૂત્ર લઈએ અને એમાં ડી શોધવાનો છે એટલે પહેલું સૂત્ર લેવાનું આપણે। ડી શોધવાનો છે એટલે પહેલું સૂત્ર લેવું પડશે। એસએન ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી। એસ ટેન ઇક્વલ ટુ એસ ટેન આપેલા છે એટલે એની જગ્યાએ 10 पदो लेवाना छे आपणे। एस टेन इक्वल टू 10 बाय 2 एनी किंमत जाणता नथी। 2a प्लस एन माइनस वन एन 10 छे बराबर समझो एन 10 छे आपणे डायरेक्ट लखी दीए 10 माथी 1 जाय तो 9 एटले 9d। 10 ओछा 1 एटले 9 इंटू डी। देरफोर वॉट इज एस टेन तो एस टेन आपणे 125 आपेला छे એટલે કે 125 ઇક્વલ ટુ 5 ઇન્ટુ બ્રેકેટ 2a પ્લસ 9d। હવે આમાંથી કઈ સામાન્ય નીકળે એમ નથી, 5 ને આ બાજુ ભાગાકારમાં લઈએ। ધેરફોર 125 અપોન 5 ઇક્વલ ટુ 2a પ્લસ 9d। ધેરફોર 2a પ્લસ 9d ઇક્વલ ટુ ભાગાકાર કરીએ 25 5 125 5 એકા 5 અને અહીંયા 25 આવશે કારણ કે 5 2 10 25 5 5 25। સમીકરણ નંબર 2 અહીંયા n 10 છે 2a પ્લસ 9d છે સોરી n माइनस वन की किंमत 9 छे એટલે 2a प्लस 9d 2a प्लस 9d इक्वल टू 125 ओपन 5 એટલે 25। समीकरण नंबर 2। હવે સમીકરણ 1 અને સમીકરણ 2 પરથી આપણે a અને d શોધવાના છે અને a અને d મળે એટલે આપણે d જવાબ પણ મળશે અને કોઈ પણ સમાંતર શ્રેણીનું પદ કે એનો સરવાળો મળી શકે। તો આપણે બીજા સમીકરણમાંથી પહેલો ભાગ કરીએ કારણ કે આ a છે આ 2a છે આ 2d છે આ 9d છે એટલે આના સહગુણક મોટા છે એટલે કે સમીકરણ બીજામાંથી પહેલો ભાગ કરીએ તો 2a પ્લસ 9d ઇક્વલ ટુ 25 a પ્લસ 2d ઇક્વલ ટુ 15। હવે જો અહીંયા ડાયરેક્ટ કંઈ ઉડતું નથી એટલે આપણે સહગુણક બીજા સમીકરણના આ જગ્યાએ 9 તો નહીં આવી શકે પણ આ જગ્યાએ 2 આવી શકે કારણ કે આને 2 વડે ગુણી દઈએ એટલે કે આપણે બીજું સમીકરણ છે પહેલું સમીકરણ એને 2 વડે ગુણવાનું છે। આ રીતે લખીએ પહેલા સમીકરણને 2 વડે ગુણીએ કારણ કે ગમે તે એક a અથવા d બેમાંથી કોઈ પણ એકના સહગુણક સરખા કરવા પડશે એટલે 0 થઈ જાય તો બીજા એક પદની કિંમત આપણને મળે। હવે અને પહેલા સમીકરણને 2 વડે ગુણીએ એટલે કે સમીકરણ 2 માંથી પહેલાને 2 માં 2 વડે ગુણીને બાદ કરવાનું છે એટલે પહેલાને 2 વડે ગુણીએ એટલે 2a થઈ જશે પ્લસ 4d અને 2 વડે ગુણીએ 4d અને 2 વડે ગુણીએ એટલે 30 થશે। હવે સાદુરૂપ આપીએ
माइनस 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 2a माइनस 2a 0 9d माइनस 4d 9 માંથી 5 જાય 4 જાય એટલે 5 5d इक्वल टू 25 માંથી 30 એટલે માઈનસ 5 therefore d इक्वल टू माइनस 1 હવે d મળે એટલે a મળે d મળી જાય એટલે a મળે સમીકરણ 1 માં કિંમત મૂકો અથવા સમીકરણ 2 માં કિંમત મૂકો કયું સરળ પડે એમ છે જોવાનું તો પહેલામાં સરળ પડશે એટલે સમીકરણ 1 માં આ પહેલો વિભાગ લીધો આ બીજો વિભાગ લીધો ત્રીજા વિભાગમાં બાદબાકી કરી પહેલા સમીકરણને બે વડે ગુણ્યો કારણ કે એના સહગુણકો સરખા કરવા હતા જરૂર પડે તો d ના પણ સરખા થઈ શકે હવે છેલ્લા વિભાગ તરફ જઈએ સમીકરણ 1 માં d बराबर माइनस वन लेते इतने के a प्लस टू इनटू d इतने माइनस वन a प्लस टू इनटू d इतने माइनस वन डेट इज इक्वल टू 15 देयरफॉर a माइनस टू वन जा टू इक्वल टू 15 देयरफॉर a इक्वल टू 15 प्लस टू माइनस टू छे એને જમણી બાજુ લઈએ પ્લસ 2 થઈ જશે ધેરફોર a ઇક્વલ ટુ 17 આ રીતે આપણને a અને d એમ બે કિંમતો મળે છે હવે આપણે a tan શોધવાનું છે a tan એટલે ફરી પાછું n વાળો સૂત્ર વાપરવું પડશે એટલે કે an ઇક્વલ ટુ an ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 એટલે d n इक्वल टू a प्लस n माइनस 1 इनटू d હવે આપણે a tan 10 નું પદ શોધવું છે ધેરફોર a tan इक्वल टू a એની કિંમત આપણે મેળવી છે 17 17 प्लस 10 माइनस 1 इनटू d એટલે माइनस 1 दैट इज इक्वल टू 17 प्लस 10 માંથી 1 એટલે 9 9 માઈનસ 1 વડે ગુણો એટલે માઈનસ 9 થશે હવે 17 માંથી 9 બાદ કરો એટલે જવાબ આવી જશે જે તમે લખી શકશો આ પ્રમાણે આપણને d અને a tan એમ બે કિંમતો મળે છે पांच नंबर लिए d इक्वल टू 5 s 9 75 a शोधो અને a 9 શોધો a અને a 9 એમ બંને શોધવાના છે આપેલી શ્રેણીમાં આપણને d અને s9 આપેલા છે a અને a9 શોધવાના છે હવે s9 આપેલા છે એટલે sn વાળું સૂત્ર વાપરવું sn equal to n by 2 2a plus n minus 1 into d sn s9 equal to 9 by 2 2a प्लस હવે 9 n 9 છે એટલે 9 માઈનસ 1 ડાયરેક્ટ આપણે 8d લખી દઈએ સમજાઈ જશે 9 માઈનસ 1 એટલે 8 ઇન્ટુ d s9 ની કિંમત 75 છે
75 इक्वल टू 9 बाय 2। हवे जो आमाथी आपणे बे सामान्य काढी लईए, बे बार आवशे आ बेनी साथे उड़ी जशे। फरी समझी लो, आमाथी बे सामान्य काढी एटले 9 गुणिया 2 छेदमां 2 एटले 2 2 उड़ी जशे, एटले डायरेक्ट अहींया 9 रहेशे। ए प्लस 4d, बराबर समझी लेजो। आमाथी बे सामान्य काढ्या छे ने एने छेदमां 2 साथेनुं સાદુરૂપ આપ્યું છે 9 ઇન્ટુ એ પ્લસ 4d। ધેરફોર 75 અપન 9 इक्वल टू ए प्लस 4d। ए प्लस 4d इक्वल टू 75 भाग्या 9, 7 5 12 એટલે 3 ભાગ ચાલશે, 3 3 9 25, 3 75 એટલે કે 25 ના છેદમાં 3। ए प्लस 4d इक्वल टू 25 ના છેદમાં 3। જો અહીંયા આપણે d ની કિંમત આપી છે, એ આપણે પહેલેથી મૂકી દીધી હોત તોય ચાલતે, હવે મૂકી દઈએ આપણે। d ની કિંમત આપી છે, એ આપણે મૂકેલી નથી, d ની કિંમત અહીંયા મૂકી શકાય તો થોડુંક સરળ થઈ જશે। ધેરફોર a + 4 ઇન્ટુ d 5 છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 25 અપન 3। a ઇક્વલ ટુ 5 4 20, 5 4 20 આમાંથી બાદ કરવાના છે, એટલે 25 ના છેદમાં 3 માઇનસ 20 અપોન 1, પ્લસ આ 3 થશે। ફરી આપણે અહીંયા કિંમત નથી મૂકી, અહીંયાથી કિંમત મૂકી શકાય, d ની જગ્યાએ 5 લઈ લઈએ તો હજી ગણતરી સરળ થઈ જશે। 1 વડે ગુણો, 3 વડે ગુણો, 25 ઓછા 20 તેરી 60। હવે 60 માંથી 25 બાદ કરવા પડશે, માઇનસ 10 માંથી 5 એટલે 5, 5 વધે 5 માંથી 2 3 છેદમાં 3 માઇનસ 3, 5 ને 3 8 એટલે ભાગાકાર થઈ શકશે નહીં। ધેરફોર a ઇક્વલ ટુ માઇનસ 35 અપોન 3। હવે a મળી ગયા, d મળી ગયા, બંને મળે છે તો આપણે a 9 શોધી શકીએ। ફરી રિમાઇન્ડ કરી દઉં કે આમાં આપણે d ની કિંમત નહોતી મૂકી, એ d ની કિંમત મૂકી દઈ શકાય આ જગ્યાએ તો થોડી ગણતરી સરળ થઈ જશે। હવે a 9 શોધવાના છે એટલે n વાળું સૂત્ર વાપરીએ, n ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 એટલે d। ધેરફોર a 9 ઇક્વલ ટુ, હવે a 9 અહીંયા s 9 છે, s 9 એટલે છેલ્લું જ પદ છે, 9 પદોનો સરવાળો, એટલે અહીંયા પેલો ડાયરેક્ટ સૂત્ર વાપરી દે તો પણ ચાલે, n પણ આપણે an શોધવાનો છે એટલે a કેટલા આપેલા છે, માઇનસ 35/3। પ્લસ n માઇનસ 1 એટલે કે 9 માઇનસ 1 d 5 માઇનસ 35 અપન 3 પ્લસ 9 માંથી 1 જાય 8, 8 પંચા 40, 40 અપન 1। ફરી લસા 3 આવશે, 1 વડે ગુણો, 3 વડે ગુણો, 35 એકા 35 માઇનસ 35 પ્લસ 120। હવે 120 માંથી 35 બાદ કરીએ, 10 માંથી 5 જાય તો 5, 2 એટલે 1 રહેશે, 11 માંથી 3 8 85 પ્લસ આવશે અપોન 3। ફરી ચેક કરી લઈએ, 5 ને 5 10, 1 8 ને 10 11 ને 1 12 120 થઈ જાય છે, 8 ને 5 13 3 વડે ભાગાકાર થતો નથી। ધેરફોર a 9 ઇક્વલ ટુ આ આપણો ફાઈનલ જવાબ થશે। તો પહેલો જવાબ a આપણને મળે છે અને બીજો જવાબ a 9 85 અપોન 3 મળે છે।
छ नंबर लइए। ए इक्वल टू टू, डी इक्वल टू एट, एस एन इक्वल टू 90, एन अने ए एन शोधवाना छे। एन अने ए एन शोधवाना छे। आपेली समांतर श्रेणी में प्रथम पद बे छे, डी बराबर 8 छे, एटले पहलो पद पण जाणीए छे, सामान्य तफावत पण जाणीए छे, एसएन 90 छे, पदोनी संख्या एन शोधवानी छे अने एन शोधवाना छे। हवे एन शोधवा माटे आपणे जे काही आपी दीधुं छे एनो आपणे उपयोग करीए। तो एसएन इक्वल टू 90 आपेला छे, એટલે કે એસ એન ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી। એસ એન 90 છે, 90 ઇક્વલ ટુ એસ એન 90 છે એટલે 90 ઇક્વલ ટુ એન બાય ટુ, એનની કિંમત આપણે શોધવાની છે, ઇન ટુ ટુ ઇન ટુ એ એટલે ટુ પ્લસ n માઇનસ વન ઇન્ટુ ડી એટલે 8। હવે આ બે ભાગાકારમાં છે, આમ લાગે એટલે ગુણાકાર થઈ જશે, એટલે કે 90 ઇન્ટુ ટુ ઇક્વલ ટુ 90, એસ એન 90 છે એને બે વડે ગુણી દઈએ, 90 ઇન્ટુ ટુ ઇક્વલ ટુ n કૌંસમાં 4, 2 ટુ ઝ 4 પ્લસ 8n, 8n માઇનસ 8, 2 ટુ ઝ 4, 2a એટલે 4, n જાણતા નથી માઇનસ 1 એટલે 8n માઇનસ 8, 1 ઝ 8, therefore 180 इक्वल टू एन इंटू 8n माइनस 8 प्लस 4 एटले माइनस 4 थी जशे। एट एन 4 मां माइनस 8 अने प्लस 4 एटले माइनस 4 थशे। हवे आमांथी સાદુરૂપ આપીને પછી સામાન્ય કરીએ, ધેરફોર 180 ઇક્વલ ટુ 8n સ્ક્વેર, 8n સ્ક્વેર માઇનસ 4n। હવે 180 પ્લસ છે ને જમણી બાજુ લઈ લઈએ, 180 પ્લસ છે ને જમણી બાજુ લઈએ, એટલે ધેરફોર 8n સ્ક્વેર માઇનસ 4n માઇનસ 180 ઇક્વલ ટુ 0। હવે આમાંથી કેટલા સામાન્ય નીકળે જોઈએ, તો આમાંથી 4 સામાન્ય નીકળી જશે, જુઓ, એટલે કે 4 ઇન્ટુ બ્રેકેટ 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 180 ભાગ્યા 4 એટલે 9 બે 18 90, 45 ટુ 90 એટલે 45 ઇક્વલ ટુ 0। 4 ને છેદમાં લઈ જઈએ એટલે કે 2n સ્ક્વેર માઇનસ n માઇનસ 45 ઇક્વલ ટુ 0, 0 ભાગ્યા 4 એટલે 0 થઈ જશે। હવે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ મળે છે, તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનો, એટલે કે આપણે 2 × 45 એટલે કે માઇનસ 90 ના એવા બે ભાગ પાડવાના છે, 45 × 2 માઇનસ 90 ના એવા બે ભાગ પાડવાના છે કે જેનો સરવાળો માઇનસ 90 થાય, ગુણાકાર
અને સરવાળો માઈનસ 1 થઈ તો દ્વિઘાત બહુપદીના અવયવ પાડવાનું આપણે 9માં ધોરણમાં આવી ગયું એ મુજબ તમે અવયવ પાડશો એટલે n ની બે કિંમતો આવશે એક ધન પૂર્ણાંક આવશે એક ધન પૂર્ણાંક આવશે અને બીજી કિંમત અપૂર્ણાંક અથવા ઋણ આવે તો સમાંતર શ્રેણીનું જે પદનો ક્રમ છે એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય એટલે એ જવાબ આપણો n થશે અને એની મદદથી પછી આપણે an an વાળા સૂત્રમાં કિંમત મૂકી અને ગણી નાખવાનું ક્લિયર થઈ ગયું અહીંયા 10 ગુણ્યા 9 કરીએ બે માંથી એક માઇનસ રાખવું પડશે હવે એવું સમજાવી દઉં છું જોઈ લો 10 9 90 -10 +9 એટલે -1 પણ થઈ છે એટલે કે 2n² -10n + 9n - 45 = 0 2n સામાન્ય નીકળશે n - 5 આમાંથી 9 સામાન્ય કરો n - 5 n - 5 સામાન્ય છે બે કૌંસ એનો ગુણાકાર 0 નો અર્થ એ કે પહેલા કૌંસની કિંમત 0 અથવા બીજા કૌંસની કિંમત 0 therefore n - 5 = 0 અથવા 2n + 9 = 0 therefore n = 5 therefore n = -9/2 પછી અહીં આપણે લખવાનું પણ પદનો ક્રમ ધન પૂર્ણાંક હોય માટે -9/2 હોઈ શકે નહીં માટે n = 5 હવે આપણે a9 શોધવાના છે a + n - 1 એટલે d therefore a5 માં હવે જો ગણતરી સમજી લો તમે જાતે સરળતાથી ગણી શકો એમ છો a ની જગ્યાએ 2 લેવાના n ની જગ્યાએ 5 5 ઓછા 1 એટલે 4 અને d આપણને 8 આપી દીધા છે આ કિંમત મૂકો એટલે an a5 આપણને મળી જશે જે આપણો ફાઇનલ આન્સર હશે સાત નંબર જોઈએ a = 8 an = 62 sn = 210 n અને d શોધવાના છે હવે આ ચારે ચાર ખૂબ સરળ છે તમે જાતે ગણી શકો એમ છો ને રીત સમજાવી દઉં છું તમને a આપેલા છે an આપેલા છે sn આપેલા છે an પરથી an વાળું સૂત્ર લખવાનું sn પરથી sn વાળું સૂત્ર a ની કિંમત મૂકો એટલે d મળશે d મળે એટલે n ની કિંમત મળશે અને d ની કિંમત પણ મળી જશે એટલે આ રીત આપણે થઈ ગઈ છે એટલે તમે જાતે એનો જવાબ મેળવી શકશો 8 નંબર માં જુઓ an = 4 d = 2 sn = -14 આપેલ હોય તો n અને a શોધો આમાં an આપેલા છે એટલે an વાળું સૂત્ર લખવાનું an માં d મૂકો એટલે a મળશે a અને d મળે એટલે આપણને n અને a મળી જશે ત્યાર પછી 9 અને 10 ખૂબ સરળ છે છેલ્લા બે 9 અને 10 માં ડાયરેક્ટ એક જ સૂત્ર વાપરવાનું છે અને સીધો જવાબ શોધી દેવાનો છે
નવ નંબરમાં એ અને એન આપેલા છે, એસ આપેલા છે, એટલે એસએન વાળું સૂત્ર વાપરવાનું, એની અને એનની કિંમત મૂકો એટલે ડી મળી જશે. અને દસ નંબરમાં એલ એટલે એન આપેલા છે, એલ એટલે અંતિમ પદ અથવા એન છે, એસ આપેલા છે પદોની સંખ્યા એટલે એન શોધવાની છે, એટલે એસએન ઇક્વલ ટુ એન બાય ટુ એ પ્લસ એલ સૂત્ર વાપરી અને એમાં બે કિંમત મૂકશો એટલે એનો પણ જવાબ મળી જશે. તો આ પ્રમાણે એક્ઝામ્પલ નંબર થ્રી કમ્પ્લીટ કરી દેવાનો છે. આમાં જે તમને ગણાવેલા છે એટલાની પહેલાં પ્રેક્ટિસ કરો અને પછી આ ત્રણ પ્રશ્ન ગણો એટલે તમારો આ પ્રશ્ન કમ્પ્લીટ થઈ જશે. અહીં આપણે આજે અટકીએ છીએ.